मित्रो आजे आदिवासी कबीलाना मुखियाजी अने भूतियो बन्ने जणा आजे एक एवा जंगलमां प्रवेश करी चुक्या छे के जेनो बहारथी अंदर जवानो मार्ग तो छे परंतु अंदरथी बहार आववा माटे एनो कोई मार्ग नथी अने गुरुजीए एमने जणाव्या छतां पण भूतियो अने मुखियाजी ए जंगलमां प्रवेश करी नाखे छे अने आ बाजु पेला पाड़ोशी गामना मुखी वेला बापानी पासे आवी अने एमनी माफी मांगे छे के तमे अमारा गाममां चालो, अमारा गाममां खूबज भारे नुकसान थई रह्युं छे। पण त्यारे वेला बापा भूतिया वगर जई शके एम नथी, कारण के भूतियाए एमने त्यां जवानी ना पाड़ी छे। तेथी वेला बापा जीवनने लई अने आदिवासी कबीलामां पहोंचे छे अने त्यां पहोंची अने आदिवासी भाईओने वात करे छे के अहींया भूतियो आव्यो हतो खरा। अने त्यारे ए कबीलाना सौ माणसो कहे छे के हा भूतियो अने आपणा मुखियाजी गया छे एमना संबंधी पासे, कारण के तेओ खूब ज चिंतामां हता अने मरी जवानी वातो करता हता। पण त्यां तो ए ज संबंधी त्यां आवे छे अने आवीने कहे छे के तमारा मुखियाजी क्या छे, एमने झट बोलावो। अरे मैं एमने बे दिवस पहला खराब संदेश मोकल्यो हतो अने हवे मारी परिस्थिति सारी थई गई छे, एटला माटे हुं एमनी माफी मांगवा आव्यो छुं। पण त्यां तो कबीलाना माणसो कहे छे के हे मेहमान, तमे आववામાં खूब મોડું કર્યું અને અત્યાર સુધીમાં તો અમારા કબીલાના મુખિયાજી અને ભૂતિયો તમારા જંગલમાં પહોંચી ગયા છે। અને ત્યારે એ મહેમાન એટલું કહે છે કે પણ અમારા જંગલમાં તો કોઈ આવ્યું જ નથી, અને બીજી વાત કે અમે એ જ રસ્તે થઈ અને આવ્યા છીએ અને એ રસ્તામાં પણ અમને કોઈ મળ્યું નથી, તો પછી આ મુખિયાજી અને ભૂતિયો ગયા ક્યાં? અને ત્યારે જીવન કહે છે કે તો તમારા ગામમાં ભૂતિયો નથી આવ્યો, તો પછી આ ભૂતિયો ક્યાં ગયો હશે અને એ હાલમાં ક્યાં હશે? અરે અમારે તો ભૂતિયાની ખૂબ જ જરૂર છે। ત્યારે એ મહેમાન એટલું કહે છે કે વેલા બાપા, મને લાગે છે કે આ મુખિયાજી અને ભૂતિયો એક એવા જંગલમાં પહોંચી ગયા છે કે જ્યાંથી પાછું આવવું એ ખૂબ જ મુશ્કેલ છે, અને જો કદાચ મારી શંકા સાચી પડશે ને તો ભૂતિયાને અને મુખિયાજીને ભૂલી જવા પડશે। ચાલો આપણે તપાસ કરીએ। અને આમ પછી તો આદિવાસી કબીલાના અમુક ભાઈઓ અને આ મહેમાન અને જીવન અને વેલા બાપા ત્યાંથી ચાલે છે, અને ચાલતા ચાલતા તેઓ એક જંગલ પાર કરી અને એક ઘનઘોર મોટું ઊંચું જંગલ આવે છે ત્યાં પહોંચે છે। અને ત્યાં પહોંચી અને પેલા મહેમાન કહે છે કે વેલા બાપા, જુઓ અહીંયાથી આ નવા જંગલની શરૂઆત થાય છે, અને આ એવું જંગલ છે કે તેનો માર્ગ અહીંયાથી અંદર જવાનો તો છે, પરંતુ આ જંગલમાં ગયા પછી આજ દિવસ સુધી કોઈ પાછું આવ્યું નથી, કારણ કે વેલા બાપા પાછો આવવાનો કોઈ માર્ગ જ નથી। અને જો ભૂતિયો અને મુખિયાજી આ જંગલમાં પ્રવેશ કરી ચૂક્યા હશે ને, તો પછી આપણે તેમને રોજ માટે ભૂલી જવા પડશે। પણ ત્યાં તો વેલા બાપા કહે છે કે નાના મહેમાન, તમે આવી વાતો ના કરો, અરે મારા ભૂતિયાને કાંઈ ના થાય અને મુખિયાજીને પણ કાંઈ નહીં થાય, કારણ કે ભૂતિયો એમની સાથે છે। અને આમ વાતો કરતાં કરતાં તેઓ થોડાક આગળ ચાલે છે અને ત્યાં ફરી પેલા સાધુ મહારાજ દેખાય છે। તેથી બે હાથ જોડી અને પેલા મહેમાન સાધુ મહારાજના પગે પડે છે અને કહે છે કે હે ગુરુજી, અમે અહીંયા એક વાત જાણવા માટે આવ્યા છીએ, શું તમે અમને જણાવશો ખરા? અને ત્યારે સાધનામાં લીન રહેલા ગુરુજી આંખો ખોલે છે અને કહે છે કે બોલો ભાઈ, તમારે શું જાણવું છે? કદાચ મને ખબર હશે ને તો હું તમને જણાવી દઈશ। ત્યારે પેલા મહેમાન એટલું કહે છે કે અમારા કબીલાના મુખિયાજી અને એમની સાથે એક બાળક હતો જેનું નામ ભૂતિયો હતું, અને એમની સાથે બે ચાર આદિવાસી ભાઈઓ હતા, અને એ બધા માણસો જંગલમાં ગુમ થયા છે, તો શું તમે એમને જોયા હતા ખરા કે પછી એ બધા આ બાજુ આવ્યા હતા? અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ગુરુજી કહે છે કે એ બધા તમારે શું થાય છે અને તમારે એમની સાથે કયો સંબંધ છે? ત્યારે વેલા બાપા આવી અને બે હાથ જોડીને એટલું કહે છે કે હે ગુરુજી, એમની સાથે જે પેલો બાળક હતો ને, એ મારો દીકરો છે અને હું એના દાદાજી છું, પરંતુ મને એના વગર ફાવતું નથી, એટલા માટે હું એને પાછો લેવા માટે ઠેઠ ગામડેથી અહીંયા આવ્યો છું। અને ત્યારે
આટલી વાત સાંભળીને ગુરુજી કહે છે કે હા, એ બધા અહીંયા આવ્યા હતા અને અહીંયા આવ્યા પછી તેઓ આ જંગલમાં પ્રવેશ કરવાની જીદ કરતા હતા, તેથી મેં એમને ના પાડી કે તમારે આ જંગલમાં જવાનું નથી અને તમે જો આ જંગલમાં જશો ને તો આ જંગલમાં તમે પ્રવેશ તો કરી લેશો પણ તમે ક્યારેય પાછા નહીં આવો અને આ જંગલમાં ઝૂરી ઝૂરી અને તમારે મરવું પડશે કારણ કે આ જંગલમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો નથી અને હા, એકવાર જવા માટે માર્ગ ખુલે છે પરંતુ ફરીથી પાછા આવવા માટે એ દિશા જ નથી સૂજતી કે તમે ક્યાંથી અંદર આવ્યા હતા અને એમ છતાં પણ તેઓ માન્યા નહીં તેથી મેં એમને એક પ્રશ્ન પૂછ્યો અને એ પ્રશ્નનો જવાબ તો કોઈ આપી ના શક્યા પરંતુ એમની સાથે કોઈ ભૂતિયા નામનો બાળક હતો એણે સહેલાઈથી એ પ્રશ્નનો જવાબ આપ્યો અને પ્રશ્નનો જવાબ આપતાની સાથે જ આ જંગલનો દ્વાર ખુલ્યો અને દ્વાર ખુલતાની સાથે જ તેઓ બધા જ માણસો જંગલમાં પહોંચી ગયા અને મેં એમને ઘણા સમજાવ્યા કે તમે જશો નહીં, તમારા ગયા પછી તમે ફરી તમારા ઘર નહીં જોઈ શકો, પણ તેઓ ચાલ્યા ગયા અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો પેલા મહેમાન ત્યાં રડવા લાગ્યા અને વેલા બાપાને કહે છે કે વેલા બાપા, હવે તમે ભૂલી જાઓ કે તમારે ભૂતિયા નામનો કોઈ બાળક હતો અને હવે એ ક્યારેય પાછો નહીં આવી શકે કારણ કે આ જંગલમાં જે એકવાર જાય છે ને એ તો પાછું આવ્યું નથી, તો પછી આપણા સગા સંબંધીઓ પાછા કેવી રીતે આવી શકે? પણ ત્યાં તો વેલા બાપા પેલા સાધુ મહારાજના પગમાં પડી અને રડવા લાગ્યા અને કહે છે કે હે તપસ્વી, શું આ મહેમાન કહી રહ્યા છે એ વાત સાચી છે અને શું ખરેખર આ જંગલમાં જે જાય છે એ પાછો નથી આવ્યો? ત્યારે ગુરુજી કહે છે કે હા ભાઈ, એમની વાત સાચી છે અને એકવાર આ જંગલમાં જે જાય એ પાછું નથી આવ્યું અને હું અહીંયાથી ઘણા વર્ષોથી અહીંયા બેઠો છું અને આજ દિવસ સુધી મેં તો એવું સાંભળ્યું નથી કે કોઈ જંગલમાં ગયા પછી પાછું આવી શકે, તો પછી તમારા સંબંધીઓ ક્યાંથી આવશે? અને ત્યારે વેલા બાપા કહે છે કે તો હે તપસ્વી, તમે મને પણ આ જંગલમાં મોકલી દો, મારે પણ ભૂતિયા વગર રહેવું નથી અને હું પણ એમની સાથે એ જંગલમાં રહીશ અને મારે પણ બહારની દુનિયામાં પાછું નથી આવવું. ત્યારે ગુરુ મહારાજ કહે છે કે હે ભાઈઓ, તમે બધા ભાન ભૂલ્યા છો અને હવે તમે પાછા પોતાના ઘરે ચાલ્યા જાઓ અને પોતાના પરિવારને સંભાળો. બાકી હવે તમે આ જે માણસો ગયા છે ને એમની આશા રાખશો નહીં, એ ક્યારેય પાછા નહીં આવે. અને ત્યારે પેલા મહેમાન એટલું કહે છે કે વેલા બાપા, જે વાતનો ડર હતો ને એ જ વાત બની છે અને ચાલો હવે આપણે આપણા કબીલે જઈએ અને ત્યાં જઈ અને આપણે રાહ જોઈએ, કદાચ તેઓ પાછા આવી જાય તો ઠીક, નહીતર આપણે આપણું જીવન તો ચલાવવું પડશે ને. ત્યારે વેલા બાપા ત્યાં ભાંગી પડે છે અને રડવા લાગે છે અને કહે છે કે હે ગુરુજી, તમે ભલે આટલા દિવસ સુધી કોઈ પણ માણસને આ જંગલમાંથી પાછો બહાર આવતા ના જોયો હોય, પરંતુ હવે એક એવી ઘટના બનશે કે આ બધા જ માણસો આ જંગલમાંથી પાછા આવશે અને મને પૂરો વિશ્વાસ છે મારા ભૂતિયા ઉપર, કારણ કે મારો ભૂતિયો ક્યારેય કોઈ વાતે હારતો નથી. અને ત્યારે આ વેલા બાપાની વાત સાંભળી અને ગુરુજી હસવા લાગ્યા અને કહે છે કે હે ભાઈ, તમને તમારા દીકરા ઉપર આટલો બધો વિશ્વાસ છે એ વાત સાચી છે, પરંતુ અહીંયા ઘણા બધા તપસ્વીઓ સંતો મહંતો ગયા છે પણ ક્યારેય એ પાછા આવ્યા નથી. અરે, અહીંયા એવા માણસો પણ આ જંગલમાં ગયા છે કે જેઓ ક્યારેય કોઈ વાતે હારતા ન હતા અને એનાથી વિશેષ કે ઘણા રાજા મહારાજાઓ પણ આ માર્ગે થઈ અને આ જંગલમાં ગયા છે, પરંતુ હજી સુધી કોઈએ પાછા આવવાની હિંમત કરી નથી અને આવી શક્યા પણ નથી, તો પછી તમારો ભૂતિયો પાછો કેવી રીતે આવશે? અને ત્યારે વેલા બાપા એ ગુરુજીને એટલું કહે છે કે ગુરુજી, હું તમને એક વાત તો જણાવી દઉં છું કે મારો ભૂતિયો પાછો આવશે અને એને લીધા વગર હું અહીંયાથી જવાનો નથી. ત્યારે ગુરુજી કહે છે કે તો અહીંયા તમે ક્યાં રહેશો? ત્યારે વેલા બાપા કહે છે કે અહીંયા ઝૂંપડી બાંધી અને આ દ્વારની સામે રહીશ, પરંતુ મારા ભૂતિયા વગર હું પાછો નહીં જાઉં. અને ત્યારે પેલા મહેમાન કહે છે કે હે વેલા બાપા, તમે પુત્રના વિયોગમાં પાગલ થયા છો, અરે આવું બધું આપણે ના કરવું જોઈએ, અરે તમારે ઘરે જઈ અને તમારા પરિવારને સંભાળવો જોઈએ અને તમારા ગામમાં તમારો પરિવાર તો હશે ને, તો તમે તમારા પરિવારને સંભાળો કારણ કે એક દીકરા માટે
પોતાનું આખું આયખું આમ બરબાદ ના કરવું જોઈએ, ચાલો મારી સાથે. અને આમ પછી પેલા મહેમાન વેલા બાપાને લઈ અને ત્યાંથી ચાલતા ચાલતા પાછા કબીલે આવે છે. અને કબીલામાં આવ્યા પછી બધા માણસો જમવા બેસે છે, પણ વેલા બાપા જમતા નથી અને તેમની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે. અને એમને વિચાર આવે છે કે હું જો અહીંયા પડી રહીશ તો પછી મારા ગામનું શું થશે. અને ત્યારે જીવણ કહે છે કે વેલા બાપા, તમને ભૂતિયા ઉપર તો વિશ્વાસ તો છે ને? ત્યારે વેલા બાપા કહે છે કે હા, મને ભૂતિયા ઉપર પૂરો વિશ્વાસ છે કે તે પાછો જરૂર આવશે. ત્યારે જીવણ કહે છે કે તો પછી તમે રડો છો શું કામ? અરે, ભૂતિયાના લાંબા આયુષ્ય માટે માતા મેલડીએ પ્રાર્થના કરી છે, તો પછી ભૂતિયાને કાંઈ નથી થવાનું. અને જીવણની આટલી વાત સાંભળી વેલા બાપાનું દુઃખ હળવું થાય છે. અને પછી વેલા બાપા ત્યાંથી ચાલતા ચાલતા પહોંચે છે મારી ગઢ પાવાની કાળકાની મૂર્તિ પાસે. અને ત્યાં પહોંચી અને વેલા બાપા કહે છે કે હે મારી ગઢ પાવાની કાળકા, મારી આજ દિવસ સુધી આ વેલા બાપાએ તમારી પાસે ક્યારેય કંઈ માગ્યું નથી. અને અહીંયા ઘણી બધી આયરાણીઓએ બલિદાન આપ્યા છે અને હે માડી, એ બધું તે નજરો નજર જોયેલું છે. પણ માડી, આજે પહેલી વાર હું એક વેલા બાપા તારી પાસે એટલું માગું છું કે મારો ભૂતિયો એક એવા જંગલમાં અટવાનો છે કે ત્યાંથી બહાર નીકળવું એ ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ હે મહાકાળી, માડી તું ત્યાં પહોંચજે અને ભૂતિયાને વારે ચડજે અને એ બધા જ માણસોને અને આદિવાસી ભાઈઓને કુશળખેમ પાછા અહીંયા લાવજે અને માડી તું એમની સાથે રહેજે. આમ વેલા બાપા રડતા રડતા માતા મહાકાળીને આવો પોકાર કરે છે. અને મિત્રો, પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરી નાખો. જય માતાજી.